केंद्र सरकार द्वारा नवा कृषि सुधारा बिल 2020 ना विरोध में अत्यारे पंजाब अने हरियाणा ना केटला खेडूतो आंदोलन चलावी रह्या छे। त्यारे आ खेडूत आंदोलन नो राजकीय लाभ खाटवा माटे आगळ आवी रही छे। त्यारे आजे भाभर खाते कोंग्रेस द्वारा कोंग्रेस बिल नी होळी करवामां आवी हती। आ प्रसंगे धारासभ्य ज्ञानीबेन ठाकोर, जिल्ला कोंग्रेस प्रमुख दिनेश गढ़वी सहित भाभर तालुका कोंग्रेस ना कार्यकरो हाजर रह्या हता। समग्र ગુજરાતની અંદર કોંગ્રેસ પાર્ટી મારફત ખેડૂતો અને વિરોધી જે ત્રણ બિલ છે એની બિલની હોળી કરવામાં આવી। અહીંયા જે કાંઈ ભારતીય જનતા પાર્ટીની સરકારે કેન્દ્રમાં ખેડૂત વિરોધી જે કાયદા પસાર કર્યા એનાથી આવનાર સમયની અંદર ખેડૂતોને મોટું નુકસાન થવાનું છે। સંગ્રહખોરી વધશે, બિનખેડૂત છે એ ખેડૂત થઈ જશે, જે માર્કેટની અંદર કંપનીઓ માલ ખરીદવા આવશે એટલે જે નાના વેપારીઓ છે એ પણ ખતમ થઈ જશે, એપીએમસી ખતમ થઈ જશે અને આવનાર સમયની અંદર ખેડૂતોને મોટું નુકસાન, જે કંઈ માલ લઈને જશે, કઈ કંપની લઈને જશે એ પાછા નાણાં આપશે કેમ એની ગેરંટી પણ કોઈ નથી। ત્યારે આ બધાની સામે જ્યારે ગૌતમ અદાણીએ દોઢ વર્ષ પહેલાં હરિયાણાની અંદર 150 એકર જમીન લઈ અને ગોડાઉન બનાવવાનું કામગીરી એને ચાલુ કરી દીધી, એટલે એડવાન્સમાં જે સંગ્રહખોરી કહેવાય એનું પ્લાનિંગ થઈ રહ્યું છે। ત્યારે આજે ભાભર તાલુકા કોંગ્રેસ સમિતિના માધ્યમથી આ બિલોની હોળી કરવામાં આવી છે, એમાં અમારા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ દિનેશભાઈ હાજર રહ્યા છે, બધા કાર્યકરો હાજર રહી અને આ ભારતીય જનતા પાર્ટીની જે સરકાર છે એને કાન ખોલવા માગીએ છીએ અને કહેવા માગીએ છીએ કે અમે ખેડૂતોના હિતમાં જ્યારે આ કરી રહ્યા છીએ ત્યારે સમગ્ર દેશની અંદર 22 જેટલા ખેડૂતોએ પોતાના જીવનું બલિદાન આપ્યું, એ 22 જેટલા ખેડૂતોના પરિવારને આશ્વાસન આપવાનો ટાઈમ નથી અને કચ્છના ઘોરડોમાં આવીને રાસ ગરબા રમવા માટેનો આ દેશના વડાપ્રધાનને ટાઈમ છે। ત્યારે આ તમામ મુદ્દાઓ સાથે આજે આ કાર્યક્રમ કર્યો છે, અપેક્ષા રાખીએ કે ખેડૂતોના હિતમાં વહેલામાં વહેલા આ ત્રણેય બિલો પાછા ખેંચે।